સ્પીકર ઓમ બિરલાએ તમામ સાંસદોને પત્ર લખ્યો છે. પત્ર લખીને તેમણે તેને દુર્ભાગ્યપૂર્ણ અને અયોગ્ય ગણાવ્યું છે કે કેટલાક રાજકીય પક્ષો 13 સાંસદોના સસ્પેન્શનને 13 ડિસેમ્બરની ઘટના સાથે જોડી રહ્યા છે. બિરલાએ પોતાના પત્રમાં કહ્યું છે કે સાંસદોના સસ્પેન્શન અને 13 ડિસેમ્બરે ગૃહમાં બનેલી ઘટના વચ્ચે કોઈ સંબંધ નથી. સાંસદોનું સસ્પેન્શન સંપૂર્ણ રીતે સંસદ ભવનમાં શ્રેષ્ઠ સંસદીય પરંપરાઓનું પાલન કરવા સાથે સંબંધિત છે. નવા સંસદ ભવનમાં પ્રવેશ કરતી વખતે અમે બધા સાથે મળીને નિર્ણય કર્યો હતો કે અમે ગૃહમાં પ્લે કાર્ડ નહીં લાવીશું, ગૃહના જઈને હંગામો નહીં કરીએ અને 13 ડિસેમ્બરે લોકસભાની સુરક્ષામાં થયેલી ખામી તે પછી લેવાયેલા પગલાં વિશે સાંસદોને માહિતી આપતા બિરલાએ તેમને પત્રમાં કહ્યું હતું કે 13 ડિસેમ્બર 2023ના રોજ લોકસભામાં કે જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી તે ચોક્કસપણે એક ઊંડી ઘટના છે, આપણા બધા માટે આઘાત છે, તે ચિંતાનો વિષય છે. અમે ગૃહમાં આ ઘટના અંગે સામૂહિક રીતે ચિંતા પણ વ્યક્ત કરી છે. તે જ દિવસે મેં તમામ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આપણે સંસદની સુરક્ષા વ્યવસ્થાને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકીએ, ઓમ બિરલાએ કહ્યું હતું કે બેઠકમાં તમારા દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ સૂચનો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. ગૃહની અંદર બનેલી આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ગૃહમાં રજૂ કરવામાં આવશે અને આ સાથે જ મેં એક ઉચ્ચ સત્તાવાળી સમિતિની પણ રચના કરી છે કે જે સંસદ સંકુલમાં સુરક્ષાના વિવિધ પાસાઓની વ્યાપક સમીક્ષા કરશે. આ સમિતિ સંસદની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને સુદૃઢ બનાવવા માટે નક્કર એક્શન પ્લાન બનાવશે કે જેથી ફરી કોઈ આવી ઘટનાને અંજામ ન આપી શકે. પત્રમાં લખ્યું છે કે લોકસભાના અધ્યક્ષ તરીકે મારો હંમેશા પ્રયાસ રહ્યો છે કે ગૃહની અંદર અર્થપૂર્ણ ચર્ચા થાય કે જેમાં તમામ સભ્યોનું સકારાત્મક અને રચનાત્મક યોગદાન હોય. અમારા સામૂહિક પ્રયાસોને કારણે જ ગૃહ કાર્ય ઉત્પાદકતામાં નવા રેકોર્ડ સ્થાપ્યા છે. હું માનું છું કે અમારા સામૂહિક પ્રયાસોથી ભવિષ્યમાં પણ આ ગૃહ લોકશાહીને વધુ મજબૂત કરી શકશે અને વ્યાપક સામાજિક ચિંતાઓને પૂર્ણ કરી શકશે. હું આપ સૌ સભ્યોને વિનંતી કરું છું કે જનપ્રતિનિધિ તરીકે આપણે રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી જોઈએ. તો હું માનું છું કે મને મારા બધા આદરણીય સાથીઓ તરફથી સંપૂર્ણ સહકાર અને સમર્થન મળતું રહેશે.